પ્રવેશતા ખાનગી વાહનોને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાએ પ્રજાના પરસેવાના 3,83,00,000 રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો, પરંતુ તેમ છતાં તંત્ર ખાનગી વાહનોને બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશતા અટકાવી નથી શક્યું. કારણ કે બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલા મોટા ભાગના સ્વિંગ ગેટ બંધ થઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા મુંબઈની ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમને સ્વિંગ ગેટ લગાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આ ઇજારદાર સ્વિંગ ગેટના મેન્ટેનન્સમાં સદંતર નિષ્ફળ નીવડતા સ્થિતિ એવી ઉભી થઈ છે કે 276 માંથી 220 સ્વિંગ ગેટ બંધ થઈ ગયા છે. ન માત્ર બંધ, પરંતુ અમુક ગેટ તૂટી ગયા છે તો કેટલાક ગેટ ધક્કાગાડી બની ગયા છે. બસ ડ્રાઈવરને નીચે ઉતરીને ગેટને ધક્કો મારે ત્યારે ગેટ ખુલે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો, પરંતુ તંત્ર કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે ઇજારદારને છાવરી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર નોટિસ મોકલીને સંતોષ માની લેવાયો છે. સ્વિંગ ગેટમાં જે કંપની જે ઇજારદાર છે એના નામ છે ટેકનોક્રેટ, ને ટેકનોક્રેટને તબક્કા બાર છે આ દિન સુધી અમારા સિટી લિંક તરફથી યા પછી બીઆરટીએસ એલથી છેલ્લા 4-5 વર્ષમાં 20-25 વારથી વધારે એને સો કોઝ પેનાલ્ટી ને બ્લેકલિસ્ટ સુધી કરવાની બધી દરખાસ્તો કરવામાં આવી છે, ને એને પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ એડેર કરીને એને સાંભળવામાં બી આવ્યો, ને એને 2.5-3 મહિનાને તક બી આપવામાં આવ્યા હતા કે તમે જે છે જેવી બગડેલું છે સ્વિંગ ગેટ એને તાકીદે તમે રિપેર કરો. એને છેલ્લા નોટિસ આપી દીધું છે, છેલ્લા નોટિસ બી અમારા જૂન જુલાઈ ઓગસ્ટમાં એ આપ્યા છે, તો એમાં જે છે ને એને 15 દિવસના એમાં એકદમ તાકીદ કરીને આપ્યા છે કે અમારે છેલ્લો કમ્યુનિકેશન છે ને 15 દિવસના અંદર અંદર તમે જેવી આમાં એલઈડી યા જેવી કોઈ ખામી છે કોઈ સર્કિટના જેવી કોઈ ઇસ્યુ છે એને તાકીદે રિપેર કરો, ને રિપેર કરીને 15 દિવસમાં છે ને અમને હેન્ડઓવર કરો. મોટી વાત તો એ છે કે બીઆરટીએસ આ સ્વિંગ ગેટ લાયબિલિટી પિરિયડથી જ બંધ થવાના શરૂ થઈ ગયા છે. ઇજારદારે 2015-2020 સુધીમાં સ્વિંગ ગેટની કામગીરી પૂર્ણ કરી હતી. 2 વર્ષના ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ બાદ 5 વર્ષની મેન્ટેનન્સની કામગીરી હતી, પરંતુ 2 વર્ષના લાયબિલિટી પિરિયડમાં જ ગેટ બંધ થઈ ગયા, જે આ કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. સ્વિંગ ગેટ બંધ હોવાને કારણે ખાનગી વાહનો બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશી જાય છે, જેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. આ અકસ્માતની ઘટનાઓ પાછળ જેટલું જવાબદાર તંત્ર છે એટલા જ જવાબદાર વાહન ચાલકો પણ છે. કારણ કે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવું ગુનો હોવા છતાં વાહન ચાલકો બિંદાસ્ત રીતે કોરિડોરમાં વાહનો હંકારી રહ્યા છે. જ્યારે વાહન ચાલકોને આમ કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો. સાહેબ, એમાં એવું છે ને કે કોઈને વહેલા જવું હોય, કોઈને રેલિંગ ન હોય, જે આમ પહેલાં બીઆરટીએસમાં રેલિંગ રાખતા હતા હવે નહીં રાખતા, ઠીક છે ને, અને ટ્રાફિકનો સિગ્નલ વેટ તમે વેટ કરી શકો છો કે ક્યારેક ક્યારેક 10 મિનિટ વેઇટિંગ પણ થાય છે, ક્યારેક ક્યારેક વધારે વેઇટિંગ પણ થાય છે, એના લીધે બધા લોકો જાય છે. એમાંથી રેલિંગ નથી ચાલુ એટલે આવે છે, અને પોલીસ જોતી નથી, અને ટ્રાફિક વધારે જામ રહે છે. ટ્રાફિક જામ રહેવાના લીધે લોકો અંદરથી એન્ટર કરે છે, સમય પછી જાય છે. ટ્રાફિક સિગ્નલમાં વધારે જામ રહે છે, 2-3-4 મિનિટના ટ્રાફિક સિગ્નલ રહે છે. હાલ તો તંત્ર દ્વારા ઇજારદારને 15 દિવસનો સમય આપી તમામ ગેટ રિપેર કરવા નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે આ 15 દિવસમાં આ સ્વિંગ ગેટ રિપેર થાય છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.